प्रणाम विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण में जीके विषय में पाठ नौ समझीशू। पाठ नौ नाम है अपनी आसपासना केटलाक वाहनों, बराबर। तो अँ के वाहनों पाठ है और केटलाक वाहनों चित्रों अपने आपेला है। तो आ वाहनों विषे आप समझवा क्या क्या वपराये शूँ कहवाये, बराबर। अँ तो अपने नाम ज खाली ओळखवाना है। आ पाठ में सूचना है, अही अपनी आसपासना केटलाक वाहनों चित्रों आपेला है। दरेक चित्र ओळखी वाहनों नाम बॉक्स में पसंद कर खाली जगह में लखो, बराबर। तो पहलू है, अँ विकल्पों आपेला है आप जोईशू, रोड रोलर, टेलर, आग बम्बो, क्रेन, पोलिस वन, ट्रेक्टर, टैंक, ऑइल टैंकर, टॉइंग वन, टेम्पो अने पोस्ट वन, बुलडोजर, एम्ब्युलंस अने फरतू वन। आ बधा आपणे शू आपेला छे, ऑप्शन। आ ऑप्शन में शोधीने ज आपणे लखवानुं छे कि केनुं नाम शू छे। जो लखता ना आवडतुं तो पण आपणे ऊपर जोई शकीए छीए, बराबर। तो पहलुं जे चित्र आपेलुं छे विद्यार्थी मित्रों, अहींया जे चित्र छे ते जो आउ पाछळ बंद बॉडीनुं छे, बराबर, अने खटारा टाइप तमने लागे छे। तो आने शू कहीए छे आपणे, टेलर कहीए छे। शू कहीए छे? टेलर। हवे अहींया आपणे आ छे एक नंबरनुं टेलर, तो ए आपणे अहींया लखवानुं छे, बराबर। टेलर शू उपयोग में आवे छे? कोईपण प्राणी छे, गाय छे, भैंस छे, एने पण बीजा कोई जगह लई जवो तो एने आपणे अंदर मूकी जाइए छे। कोईपण वस्तु बीजी जगह पहोंचाड़वी छे जेने वरसादनुं के नुकसान ना थाय, तो बंद बॉडी होय छे। बंद बॉडीनो खटारा टाइप होय छे ने टेलर कहीए छे। हवे शू कहीए छे? टेलर होय छे। टेलर एटला बधा लांबा होय छे कि एमां गाड़ीओ पण एक शोरूम में बीजा शोरूम में जाए, गोडाउन में शोरूम में आए, बराबर। हवे आ जे बीजू चित्र आपेलू छे ते लाई बंबानू छे। लाई बंबो एटले आपणे तेने आग बंबा तरीके पण ओळखीए छीए, एटले फायर ब्रिगेड। आ सेना माटे काममां आवे छे? ज्यां आग लागी छे। शुं थयुं छे? ज्यां आग लागी छे तेवा स्थळे लाई बंबो एटले के आग बंबानું કામ આવે છે। અહીંયા જો બીજો નંબર છે તે જ આપણે અહીંયા લખવાનો છે, આગ બંબો, બરાબર। તે શોધીને આપણે અહીંયા લખવાનું છે જે આગ બંબો છે તે કોઈપણ જગ્યાએ ઇમરજન્સી આગ લાગી છે, ગેસનો બાટલો ફાટ્યો છે તેવી જગ્યાએ આપણે આમને બોલાવી શકીએ છીએ અને તે આપણી મદદ પણ કરી શકે છે। જેમ કે 100 નંબરને આપણે ફોન કરીએ છીએ તો ડાયરેક્ટ શું આવી જાય છે? એમ્બ્યુલન્સ આવી જાય છે, ખબર છે ને? એવી રીતે ફાયર બ્રિગેડને પણ આપણે ફોન કરીએ તો આપણે ફાયર બ્રિગેડ આપણા ઘરે આવી જાય છે। ત્રીજું અહીંયા જો ટેન્કર છે, આવું ટેન્કર આપણે પેટ્રોલ પંપ ઉપર જોઈએ છીએ, તેમાં પેટ્રોલ ભરેલું હોય છે, તે પેટ્રોલ તેની પેટ્રોલ પંપ હોય છે તેની ટાંકીમાં નાખવામાં આવે છે, ત્યાંથી બીજી જગ્યાએ પણ સ્થળાંતર કરવામાં પેટ્રોલ ડીઝલ, તો એને આપણે જે હોય છે તેને ઓઇલ ટેન્કર કહીએ છીએ। શું કહીએ છીએ? ઓઇલ ટેન્કર। ત્યાર પછીનો જે ચિત્ર છે તે તમને જુઓ કેવું લાગે છે, તે અહીંયા બાજુમાં સીડી છે, બરાબર। હવે એને આપણે થોડું ઝૂમ કરીને જોઈશું। જો અહીંયા દવાખાનાની ચોકડી આપેલી છે, જો તમને નિશાન બતાવું, અહીંયા દવાખાનાની મસ્ત મજાની ચોકડી આપેલી છે। આવી ચોકડી હોય તમારે સમજી જવાનું કે આ શું છે? ફરતું દવાખાનું છે। કોઈપણ જગ્યાએ દવાખાનાની જેમ દુકાન જોજો, કેવું લાગે છે કે કોઈપણ હોસ્પિટલ જેવું હોય એટલે દવાખાના જેવું લાગે છે। ત્યાં સીડીથી ચડીને ઉપર જવાનું અને પોતે દર્દી જ્યાં કોઈપણ જગ્યાએ દવાખાનાની સુવિધા ના હોય ત્યાં ફરતું દવાખાનું ત્યાં દવા માટેની ફરજો પૂરી પાડે છે અને તે દર્દીને સાજું કરે છે અને તેને જરૂરિયાત મુજબની દવાઓ આપે છે। તેને આપણે શું નામ આપીશું? ફરતું દવાખાનું। તો હવે ફરતું દવાખાનું શબ્દ જો અહીંયા છે જ ઉપર, બરાબર, તો એ શોધીને આપણે અહીંયા લખવાનો છે। ત્યાર પછીનું જે ચિત્ર આપેલું છે તે અહીંયા જો આ પોલીસની વાન છે, શું છે? પોલીસની વાન। અહીંયા આપણે અહીંયા શું લખવાનું? પોલીસ વાન। તો અહીંયાથી ઓપ્શન ઉઠાવીને આપણે અહીંયા પોલીસ વાન લખવું પડશે। પોલીસ વાન સેના કામમાં આવે છે? તો કોઈ પણ જુલ્મ કરે છે, બરાબર, જુલ્મ કરે છે એટલે કે પોલીસ જે કોઈ પણ આરોપી છે તેને પકડીને આ પોલીસ વાનમાંથી પકડીને પોલીસ વાનમાં લઈ જાય છે પકડીને અને પછી તે પોલીસ સ્ટેશને ત્યાં તેને ભરતી કરે છે, પણ ત્યાં સુધી ત્યાં પોલીસ વાનમાં બેસાડીને એક સ્થળેથી તેને બીજા સ્થળે અપરાધીને લઈ જવામાં આવે છે। તેના સરિયાઓ જોજો, અહીંયા લોખંડના સરિયા છે, આમ આમ એકદમ ચોકડી ટાઈપ,
બરાબર, એટલે બસ જેવું હોય પણ બેઠક જેવું ના હોય, ચોકડી ટાઈપ હોય, બરાબર, જેલી કેવું કેદીમાં હોય છે એ ટાઈપના જેમના લોખંડના સળિયાઓ હોય છે તે પોલીસ વાન તરીકે ઓળખાય છે. ટોઈંગ વાન, ટોઈંગ વાન એટલે કોઈ પણ બંધ ગાડી પડી ગઈ છે અને તેને બીજી જગ્યાએ લઈ જવી છે તો આપણે ટોઈંગ વાનને ફોન કરીએ છીએ અને તે ગાડીને બીજી જગ્યાએ ખસેડી લે છે અને લઈ જાય છે. ટ્રેક્ટર, ટ્રેક્ટર તો તમે બધા જ જાણો છો. ટ્રેક્ટર શું ઉપયોગી છે? ટ્રેક્ટર ખેતી કરવા માટે ઉપયોગી છે, બરાબર. હવે અહીંયા આપણે પોલીસ વાન તો લખી દીધું પણ ટોઈંગ વાન ઉપર શોધવાનું છે તો આ રે ટોઈંગ વાન તે આપણે અહીંયા લખવાનું છે. અને ટ્રેક્ટર, ટ્રેક્ટર પણ અહીંયા પહેલા ક્રમે જો અહીંયા છે ટ્રેક્ટર, સાતમા ક્રમે એ ટ્રેક્ટર આપણે અહીંયા લખવાનું છે. હવે અહીંયા જો વિદ્યાર્થીઓ, અહીંયા ક્રેનનું ચિત્ર આપેલું છે. ક્રેન એટલે તમે સમજો છો કે કોઈપણ ખડાવાળો નીચાણવા જો વિસ્તાર છે તેમાંથી કોઈપણ વસ્તુ ઉંચકીને ઊંચાણવાળા વિસ્તારમાં મૂકવી છે તો ક્રેનનો ઉપયોગ થાય છે. અને ક્રેન ખાડા ટેકરાવાળા રસ્તાઓમાં પણ અંદર જઈને પણ એ કોઈપણ માલ સામાન ઉપર મૂકવો છે તો તે કરી શકે છે. જો અહીંયા આંકડા આપેલા છે તેને લટકાવી દેવાનું અને એ વસ્તુ ત્યાંથી કોઈપણ જગ્યાએ ગંભીર અકસ્માત થયો છે અને ખીણ જેવું છે તો ખીણમાં કોઈ એને ગાડીને થોડી ઉઠાવવા માટે માણસો જવાના છે તો આવી ક્રેનનો જ બંદોબસ્ત કરવામાં આવે છે અને ક્રેન વડે એ વસ્તુ ઉઠાવીને બહાર લાવી શકાય છે. પ્રાણી પડી ગયું છે ખાઈમાં તો પણ તેને આપણે આવી રીતે ઉઠાવીને આ બાજુથી આ બાજુ એનો જીવ બચાવી શકાય છે અને તેને સાચવીને ઉચકી શકાય છે. હવે અહીંયા જુઓ એમ્બ્યુલન્સ, એમ્બ્યુલન્સ તો આપણને ઘણી જ આપણે રોડ ઉપર જોઈએ છીએ. આ કોરોના પરિસ્થિતિમાં તો એમ્બ્યુલન્સ તમે બહુ સારી રીતે જાણતા હશો તો જ્યારે બી 108ને આપણે ફોન કરીએ છીએ ત્યારે આપણા ઘરે એમ્બ્યુલન્સ આવી જાય છે અને એમ્બ્યુલન્સમાં એક નર્સ પણ હોય છે અને ડૉક્ટર પણ હોય છે તો તેને પ્રાથમિક ઉપચારમાં એમ્બ્યુલન્સમાં બધી સારવાર કરવામાં આવેલી હોય છે. પ્રાથમિક ઉપચાર દર્દીનો તેમાં જ થઈ જાય છે અને તે એમ્બ્યુલન્સ આપણને દવાખાના સુધી પહોંચાડે છે. આપણા ઘરે કોઈ સાધન ના હોય ના તો આપણે એમાં જઈ ના શકીએ, કાં ઊભા ના થઈ શકતા હોય, બહુ જ ગંભીર હાલત હોય તો એમ્બ્યુલન્સને આપણે બોલાવી શકીએ છીએ. ત્યાર પછી છે ટ્રેન્ક, ટ્રેન્ક તે સરહદ ઉપર હોય છે. ટ્રેન્ક એ બીજા સામે જે સૈનિકો છે તે સૈનિકોને ગોળી બારૂદથી મારવા માટે ટ્રેન્કનો ઉપયોગ થાય છે અને આ ટ્રેન્ક પહાડીવાળા વિસ્તારમાં, ખાણવાળા વિસ્તારમાં પણ આ ટ્રેન્ક ચાલી શકે છે, બરાબર. આવી ટ્રેન્ક તમે જોઈ જ હશે ટીવીમાં. ટ્રેન્ક તો આપણે ઉપરના ઓપ્શનમાંથી અહીંયા ટ્રેન્ક શબ્દ શોધીને લખવાનું છે પણ આપણને ખબર હોવી જોઈએ કે આ ચિત્ર શેનું છે અને તેનું નામ શું છે, એ મોસ્ટ છે. હવે અહીંયા જુઓ રોડ રોલર, જ્યારે રોડ બને છે ત્યારે એવું રોડ રોલર હોય છે. રોડ બન્યા પછી તેને સમતલ અને એકદમ સ્મૂથ બનાવવા માટે તે રોડ ઉપર રોડ રોલર ફેરવવામાં આવે છે ત્યારે રોડ એકદમ મસ્ત વ્યવસ્થિત સ્મૂથ થઈ જાય છે, બરાબર. એ રોડને આપણે દબાવવા જાય, આખો રોડ દબાઈ જાય એના માટે આ સાધનની જરૂર. અને રોડ રોલરના પૈડા પણ કેટલા થિકનેસવાળા એટલે કેટલા જાડા હોય છે, બરાબર. ત્યાર પછી છે પોસ્ટમાન, પોસ્ટમાન એટલે કે ટપાલી. ટપાલી આપણા પત્રો એક ગામથી બીજા ગામ લઈ જાય છે અને બહુ દૂર હોય તો ત્યારે એ લોકો પોસ્ટ ઓફિસવાળાઓ આ પોસ્ટવાનનો ઉપયોગ કરે છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પત્ર પહોંચાડવા માટે પોસ્ટવાનનો ઉપયોગ કરે છે. ટેમ્પો, ટેમ્પો તો તમે જાણો છો, કોઈ પણ વસ્તુ લઈ જવા માટે, જેમ કે આપણે કોઈ પણ વસ્તુ લીધી છે, ઇલેક્ટ્રિક કોઈ પણ વસ્તુ લીધી છે કે ફર્નિચર લીધું છે તો આપણા ઘરે પણ મૂકવા આવે છે ટેમ્પો. ટેમ્પામાં દરેક પ્રકારની વસ્તુ મૂકીને બીજી જગ્યાએ શું થાય છે, લઈ જવાય છે. ત્યાર પછી છે બુલડોઝર, બુલડોઝર ખોદવા માટે કોઈપણ જગ્યાએ ખોદકામ કરવું છે, બરાબર. જેમ કે આ રસ્તો જાય છે તે રસ્તો તોડવા માટે કંઈ માણસો નહીં રોકવાના, બુલડોઝરને જ આપણે તે રસ્તો પણ તોડી શકીએ છીએ, ત્યાં ખાડો પણ પાડી શકીએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ માટી લઈ જવા માટે, કોઈ જગ્યાએ બાંધકામ છે અને દબાણમાં છે તે બાંધકામને એટલે ઘરને પણ તોડવા માટે બુલડોઝરનો ઉપયોગ થાય છે, ખબર છે, બરાબર. તો આપણે અહીંયા શું લખીશું, બુલડોઝર, આ છે ટેમ્પો અને આ છે બુલડોઝર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને પાઠ 9 સમજાવી દીધો. આના પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય સમજીશું. પ્રણામ, અસ્તુ, થેન્ક યુ, બરાબર. અને તમારે આ તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે લખવાના પણ છે અને મેં લખવા તો આપ્યા હતા, જો એ છતાં તમે લખવા ભૂલ હોય તો તમે આ વિડીયોમાંથી આપણી આસપાસના કેટલાક વાહનો એટલે પાઠ 9 એમાં વાહનોના નામ તમે વ્યવસ્થિત સારી રીતે લખી દેજો. આના પછીના વિડીયોમાં હું તમને સ્વાધ્યાય સમજાવીશ. અસ્તુ, પ્રણામ.